કાળઝાળ ગરમીના દિવસોમાં થરાદ શહેરની સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈન લાગી. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં આકરા ઉનાળા વચ્ચે કાળઝાળ ગરમીમાં દિવસોમાં અનુભવાઈ રહ્યો છે, ત્યારે સાથે લૂ, શરદી, તાવ તથા પેટ સંબંધિત બીમારીઓનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. પહેલી સવારે સામાન્ય ઠંડક અને બપોર પછી મધરાત્રે વચ્ચે ગરમીના કારણે સર્જાતા બફારાના વાતાવરણવાળી મિશ્ર ઋતુ અનુભવાતી બીમારીઓનો ભોગ બનેલ અવાર વૃદ્ધો સૌ કોઈ બન્યા છે, ત્યારે જેના કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે ઋતુચક્રની અસરથી દરેક જગ્યાએ આવું જોવા મળી રહ્યું છે, ત્યારે સામાન્ય બીમારીઓથી સાથે ઝાડા ઉલટીના કેસોમાં પણ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હાલમાં દર્દીઓમાં તાવ, શરદી તેમજ માથાનો દુખાવા જેવી તકલીફો જોવા મળી રહી છે, ત્યારે દૂષિત પાણી પીવાથી પેટની બીમારીઓ થતી હોવાના શહેરના તબીબ અને પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કમલેશભાઈ એન્જિનિયર જણાવ્યું હતું. હાજાજી રાજપૂત, KTV ન્યૂઝ ગુજરાતી, થરાદ.